नमस्ते विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे निश्चायकना मूल्यों ने लगता प्रश्नों की चर्चा करी है। परंतु मैं तमने दाखलो पांचमो अगाउना लेक्चर में होमवर्क में आपी दीधो, तो एनी अंदर टोटल चार प्रश्नों था। एमांथी बीजो प्रश्न ए हूँ तमने फरीथी सोल्व कराऊं छूं, जेथी तमे वेरीफाई करी सको कि तमे गणेलो दाखलो साचो छे के नहीं। हमेशा निश्चायकने डी वडे दर्शाववानी टेव पाड़शुं, એટલે આપણે એક પેટર્નથી દાખલા ગણીશું જેથી ક્યારેય કંઈ ભૂલ પડવાની શક્યતા ન રહે। ચાલો પેટર્ન મુજબ પહેલી હારનું વિસ્તરણ આપણે કરવાનું છે। તો પહેલી હારને આપણે ધ્યાનમાં લઈ લઈએ, શરૂઆત છે અને આ ઓનલાઈન છે એટલે હું એને આ રીતે દર્શાવું એટલે તમને ખ્યાલ પડે આ રાઉન્ડ શું કહેવા માગે છે કે પહેલી હારના ઘટકો ધ્યાનમાં લેવાના। સૌથી પહેલો ઘટક આપણે ત્રણ ધ્યાનમાં લઈએ, તો ત્રણ જે હાર અને સ્તંભમાં જઈને આપણે ડિલીટ કરી નાખશું। તો હવે અહીંયા શું બાકી વધ્યું, મારા બંને હાથની આંગળીઓ જોજો એટલે તમને ખ્યાલ આવે કે આ પહેલી હારનો પહેલો ઘટક ધ્યાનમાં લઈએ ત્યારે આ હાર અને અનુરૂપ સ્તંભ દૂર કરીએ। તો હવે વધે છે 1-2, 3-1 2×2 નિશ્ચાયક, રાઈટ। હવે મિત્રો માઇનસ નિશાની કરવાની, હવે અહીંયા પણ માઇનસ નિશાની છે તો કંઈ વાંધો નહીં, એ પાછું -4 એટલે -, પ્લસ થઈ જશે। હવે બીજો સ્તંભ દૂર કરો મિત્રો, તો હવે બરાબર ધ્યાનથી જોશો તો 1-2 2-1 દ્વિહાર નિશ્ચાયક બનાવી શકાય। તો -4 ને અનુરૂપ આ સ્તંભ દૂર કરતા 1-2 2-1 આ રીતે લખી શકાય। અને હવે પ્લસ છેલ્લો ઘટક 5, આ 5 ઘટક લઈએ ત્યારે આને દૂર કરી નાખીએ તો 1-1 2-3 આ રીતે દર્શાવી શકાય। ચાલો હવે માત્ર સાદરૂપ આપવાનું બાકી છે 3×, હવે અહીંયા તો તમને ખબર છે ચોકડી ગુણાકાર કરવાનો, 1×1 માઇનસ નિશાની -2×3। અહીંયા ખાસ ધ્યાન રાખો આ બંનેનો ગુણાકાર માઇનસ નિશાની અને આ બંનેનો ગુણાકાર -, +4, અહીંયા પણ 1×1 -2×2 આ બંનેનો ગુણાકાર માઇનસ નિશાની અને આ બંનેનો ગુણાકાર, હવે પ્લસ ત્યારબાદ પ્લસ 5ની સાથે। અહીંયા પણ આપણે સાદરૂપ વિચારો તો કઈ રીતે થશે, 1×3 આ બંનેનો ગુણાકાર -1×2, અને હવે આનું સાદરૂપ આપીએ તો 3×1×1 અને અહીંયા મિત્રો શું થાય, -, +6 થઈ જશે, +4×, અહીંયા પણ 1 અને -, +4, +5×3 -2 આ રીતે લખવું પડશે। હવે માત્ર સાદરૂપ આપવાનું છે 3×7 -4×5 અને હવે અહીંયા છેલ્લો ઘટક -5×1 તો સાદરૂપ આપો 7×3 = 21 +5×4 = 20 અને +5 તો આપણો જવાબ 46 એવો મળે છે। તો બસ આ રીતે તમે કોઈ પણ પ્રકારનું શ્રેણીક નક્કી કરી શકો છો, આ દાખલા ખૂબ જ સહેલા છે। ચાલો આગળ વધીએ મિત્રો, મને નથી લાગતું કે આમાં કંઈ ખાસ પ્રોબ્લેમ આવતો હોય અથવા તો ગણતરીમાં કંઈ ખાસ મુશ્કેલી પડતી હોય, આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ। તો હવે આ જ રીતે આપણે દાખલા ગણવાના છે, દાખલો છઠ્ઠો એ પણ આ જ રીતે થશે, પરંતુ આપણને દાખલો છઠ્ઠો ગણીએ એ પહેલાં હજી આની અંદર એકાદો પ્રશ્ન કરીએ જેમાં શૂન્ય શ્રેણીક આવતો હોય, તો હું બીજો પ્રશ્ન ધ્યાનમાં લઈ લઉં, એ દાખલા નંબર 4 છે, એનો શ્રેણીક કંઈક આ રીતે છે જેમાં 0 આવતા હોય એને આપણે ધ્યાનમાં લઈએ, 2-1-2 પહેલી હાર, બીજી હાર 0-2 અને -1, ત્રીજી હાર છે 3-5 અને 0। હવે આપણે આને ધ્યાનમાં લઈએ તો આ નિશ્ચાયકને આપણે ડી કહી દઈએ, તો પહેલી હારથી વિસ્તરણ ફરી પાછું કરીએ। ચાલો પહેલી હારનો પહેલો ઘટક આપણે પહેલી હાર ધ્યાનમાં લઈએ છીએ, તો પહેલી હારનો પહેલો ઘટક એની નિશાની જેમ હોય એમ જ આ સ્તંભને દૂર કરો તો 2-1-5 0 જે સ્પષ્ટ છે, 2-1-5 0 બીજી હાર। હવે માઇનસ, આ માઇનસ નિશાની એ આવે એ નિશાની છે, આ માઇનસ નિશાની એને ફરીથી ધ્યાનમાં લેવી પડે, તો -1 ચાલો એની સાથે 0-1 3 અને 0 0-1
ત્રણ અને જીરો. હવે પ્લસ ફરી પાછા આને માઇનસ ટુ ધ્યાનમાં લેશું, એની સાથે આપણે જોઈએ તો જીરો બે અને ત્રણ માઇનસ પાંચ આ રીતે થઈ જશે. હવે આનું સાદરૂપ આપશું, બે ગુણ્યા, અહીંયા સીધો ગુણાકાર આપણે કરી નાખશું, બે ગુણ્યા જીરો જીરો માઇનસ માઇનસ એક ગુણ્યા માઇનસ પાંચ. આ ખાસ ધ્યાન રાખજો, જીરો માઇનસ માઇનસ એક ગુણ્યા માઇનસ પાંચ પ્લસ એક, અહીંયા જીરોનો જીરો સાથે ગુણાકાર, જીરો માઇનસ માઇનસ એક ગુણ્યા ત્રણ, અને હવે માઇનસ બે એની સાથે જીરો, આ બંનેનો ગુણાકાર, માઇનસ બે ગુણ્યા ત્રણ. ચોકડી ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખો. હવે માત્ર સાદરૂપ આપવાનું છે, તો હવે આના બરાબર બે ગુણ્યા આ થઈ જશે માઇનસ પાંચ. તમે સમજી ગયા છો, આ માઇનસ માઇનસ પ્લસ પાંચ ગુણ્યા ફરી પાછું માઇનસ, એટલે કે તમે હવે આ પરિણામમાં જીરો અને માઇનસ પાંચ આ રીતે આપણે ગોઠવી શકીએ છીએ, બરાબર છે ને. હવે આપણે સાદરૂપ આપો, પ્લસ એક અહીંયા આગળ વધીએ તો પ્લસ એક સાથે માઇનસ માઇનસ પ્લસ એક એટલે ત્રણ, અને હવે છેલ્લે માઇનસ બે સાથે આનું આપણે વિસ્તરણ કરી નાખીએ તો આના વિસ્તરણમાં આપણે લખીશું હવે માઇનસ છ. આ તમે સમજી શકો છો, સાદરૂપ આપી દઈએ તો આ થઈ ગયું માઇનસ દસ વત્તા ત્રણ અને માઇનસ માઇનસ પ્લસ બાર. તો સાદરૂપ શું મળશે, બાર ને ત્રણ પંદરમાંથી દસ જાય તો પાંચ. તો આ નિશ્ચાયકનું મૂલ્ય આપણને પાંચ મળે છે. બાકીના મૂલ્યો આ જ રીતે છે, તો તમે સહેલાઈથી કરી શકો એવા છે. આગળ વધીએ મિત્રો, ત્યાર પછીના દાખલામાં દાખલા નંબર છ જોઈએ. દાખલા નંબર છ, તો દાખલા છમાં તમને આવું કીધું છે, જો નિશ્ચાયક એ અથવા તો એ બરાબર નિશ્ચાયકમાં એક એક માઇનસ બે, ત્યારબાદ બે એક માઇનસ ત્રણ, અને ત્યારબાદ પાંચ ચાર માઇનસ નવ, આ રીતે હોય તો નિશ્ચાયક એનો માનાંક શોધો, આમ પ્રશ્ન છે. એટલે એના નિશ્ચાયકનો આપણે માનાંક નક્કી કરવાનો છે. સૌથી પહેલાં તો આ નિશ્ચાયકનું આપણે વિસ્તરણ જ કરી નાખીએ જેમ આપણે કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં એકની સાથે તો આ સ્તંભને દૂર કરી નાખીએ તો આપણને મળશે એક માઇનસ ત્રણ ચાર માઇનસ નવ. ત્યારબાદ અહીંયા માઇનસ નિશાની, એટલે આની નિશાની ટૂંકમાં બદલી નાખવાની, પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ પણ થઈ જશે. તો માઇનસ એક એની સાથે બે માઇનસ ત્રણ પાંચ અને માઇનસ નવ, આ રીતે થઈ જશે. જો આપણે પહેલી હારથી જ વિસ્તરણ કરીએ છીએ. હવે પ્લસ માઇનસ બે સાથે આ નિશ્ચાયક બનાવશું, બે એક પાંચ અને ચાર, આ રીતે નિશ્ચાયક બની જશે. હવે આપણે આનું સાદરૂપ આપી દઈએ તો એકની સાથે આ બંને ગુણાકાર, હવે હું ધીમે ધીમે સીધો ગુણાકાર કરીશ, આ બંનેનો ગુણાકાર માઇનસ નવ, માઇનસ નિશાની અને આ બંનેનો ગુણાકાર માઇનસ બાર, એટલે ભૂલ ન પડે, આ ખાસ ધ્યાન રાખજો. માઇનસ એક અહીંયા ગુણાકાર માઇનસ અઢાર અને માઇનસ માઇનસ પંદર થઈ જશે. આ બંનેનો ગુણાકાર માઇનસ અઢાર, માઇનસ નિશાની અને આ બંનેનો ગુણાકાર. ત્યારબાદ માઇનસ બેની સાથે આઠ અને માઇનસ પાંચ. હવે આનું સાદરૂપ આપો તો એક ગુણ્યા માઇનસ નવ વત્તા બાર થઈ જશે. માઇનસ એક ગુણ્યા માઇનસ અઢાર વત્તા પંદર અને માઇનસ બે ગુણ્યા ત્રણ. તો હવે આનું સાદરૂપ આપશું તો આ માત્ર બારમાંથી નવ જાય તો ત્રણ ગુણ્યા એક ત્રણ. માઇનસ એક ગુણ્યા આપણે માઇનસ ત્રણ લખીશું અને માઇનસ છ. તો આ ત્રણ વત્તા ત્રણ માઇનસ છ, એટલે કે છ માઇનસ છ જીરો. ટૂંકમાં આ શ્રેણીકનું મૂલ્ય શૂન્ય મળે છે. તો શૂન્યનો નિશ્ચાયક એ શૂન્ય છે, તો એનો માનાંક પણ શૂન્ય જ થશે ને. તો નિશ્ચાયક એનો માનાંક એ શૂન્ય છે. તો બહુ સ્પષ્ટ છે, આમાં કંઈ ખાસ અઘરું છે નહીં. તો આ તમે સહેલાઈથી નક્કી કરી શકો છો.
त्यार पछीना दाखला मा एक्स नु मूल्य शोधो। दाखलो सातमो एक्स शोधो, आपणे एवुं कही शकीए एक्स शोधो, जेमा पहेलो प्रश्न छे निश्चायकनी अंदर बे चार पांच एक बराबर, निश्चायकनी अंदर टू एक्स चार छ एक्स। जो अहीं श्रेणीक नी जेम क्या घटको सरखावता नहीं, अहीं घटको न सरखावी सकाय, विस्तरण जे निश्चायक पोते मूल्य छे तो आपणे एनु विस्तरण करीशुं जेथी आपणे सहेलाईथी नक्की करी शकीए। तो ये विस्तरण छे ए बाबतने ध्यानमां राखजो। तो चलो विस्तरण ने ध्यानमां राखीए तो शुं थाय, अहीं आपणे लखी सकाय अहीं बे गुणिया चार माइनस पांच गुणिया एक बराबर, आ बाजू टू एक्स गुणिया एक्स माइनस चार गुणिया छ, आ थई गया आठ माइनस पांच, आ बाजू टू एक्स स्क्वेर माइनस चौबीस, तो अहीं थई गया त्रण बराबर टू एक्स स्क्वेर माइनस चौबीस, आ रीते लखी सकाय। हवे आने सामे लई जाइए तो आ त्रण अने वत्ता चौबीस बराबर टू एक्स स्क्वेर मळे छे, अने आना आधारे आपणे एवुं कही शकीए के आ सादरूप आपता आपणे लखी शकीए ने त्रण वत्ता चौबीस। आम तो बे गुणिया अहीं एक छे मित्रों, बे गुणिया एक छे मारथी भूल थी, तो अहीं बे थई जशे अने बे माइनस पांच तो पछी माइनस त्रण, तो माइनस त्रण वत्ता चौबीस आवुं थवुं जोईए। तो अहीं पण बे गुणिया बे माइनस पांच त्रण, आ बाजू टू एक्स स्क्वेर अने माइनस चार गुणिया छ चौबीस, आ रीते छे। अहीं चार छे मित्रों, ओके आपणे फरीथी ज गणीए। आ रीते आपेल छे बे चार पांच एक बराबर टू एक्स चार छ अने एक्स। तो अहीं सामान्य छे, आम तो आपणे गुणाकारमां नानकड़ी भूल करी नाखी, बे गुणिया एक माइनस पांच गुणिया चार बराबर टू एक्स गुणिया एक्स माइनस छ गुणिया चार। तो आ थई गयुं बे माइनस वीस बराबर टू एक्स स्क्वेर माइनस चौबीस, एटले के माइनस अढार बराबर टू एक्स स्क्वेर माइनस चौबीस। तो एने सामे जावा दईए तो टू एक्स स्क्वेर बराबर छ थई जशे, कारण के माइनस चौबीस आ बाजू जाए तो प्लस थई जाए, अने टू एक्स स्क्वेर बराबर सॉरी प्लस छ थई जशे, एक्स स्क्वेर बराबर छ भाग्या बे एटले के त्रण। आम तो तमे आना परथी एक्सनी किंमत हवे प्लस ओर माइनस रूट थ्री एवं लखी शको। तो आ रीते तमने एक्स सहेलाईथी मळी जाय। बीजो दाखलो छे आना जेवो ज छे, तमे होमवर्कमां करी शको छो। बीजा दाखलानी अंदर बे त्रण चार पांच बराबर, अहीं आपेलू छे एक्स त्रण निश्चायकमां अने टू एक्स पांच, तो आ पण सहेलाईथी नक्की करी शकाय। अहीं बे पांच दस माइनस बार एटले माइनस बे थई जशे, अने आ बाजू पण तमे एवी ज रीते सादरूप आपी शको छो, पांच एक्स અને માઇનસ છ એક્સ એટલે માઇનસ એક્સ, આમ તો સીધું એક્સ બરાબર બે મળી જશે। તો ત્યાર પછીનો દાખલો પણ હોમવર્કમાં કરી નાખજો। આ સાથે આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે। આવતા લેક્ચરમાં હવે આપણે નિશ્ચાયકના ગુણધર્મોનો અભ્યાસ કરીશું।